વિસ્માર વરસાદ પડવાને પગલે તેમજ મચ્છરોને કારણે માથું ઉંચકાતા રોગચાળાને નાથવા મનપાના આરોગ્ય ખાતાએ ઘરોઘર જઈ લોકોને સમજ આપવાનું એક સઘન અભિયાન હાથ ધર્યું છે. અભિયાનથી લોકો પણ પ્રોત્સાહિત થયા છે. શહેરમાં વધી રહેલા મચ્છરોને કારણે ધીમી ગતિએ રોગચાળો આગળ વધી રહ્યો છે, ત્યારે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ફાઇલેરિયા જેવા રોગોની ચપેટમાં શહેરીજનો ન આવે તે માટે મનપાના આરોગ્ય ખાતાએ લોકોના ઘરો ઘર જઈને પાણીજન્ય રોગો અંગેની સમજ આપી મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો નષ્ટ કરી જરૂરી હોય ત્યાં દંડ ફટકારવાની કામગીરી આરંભી છે. બિનજરૂરી ભરેલા પાણીનો નિકાલ કરવો તેમજ ચુસ્ત પાણીની ટાંકી રાખવી, જગ્યા પર ભરેલા પાણીનો નિકાલ, ટાયરમાં ભરેલા પાણીનો નિકાલ જેવા સૂચનો લોકોને આપવામાં આવ્યા હતા. શહેરીજનોના સ્વાસ્થ્ય માટે કરાતી આ કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી અને અધિકારીઓના સલાહ સૂચનાનો માન્ય રાખ્યા હતા. શહેર આખામાં કરાતા આ અભિયાન પર ડેપ્યુટી કમિશનર આશીષ નાયક અને આરોગ્ય અધિકારી ઉમરીગર સતત નજર રાખી રહ્યા છે. આ બાબતે અઠવા ઝોન પનાસ ખાતે અસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી પ્લેમ એન્ડ ડિસુઝાના નિરીક્ષણ હેઠળ આ અભિયાન કરવામાં આવ્યું હતું. આ કામગીરી બાબતે એબી ન્યૂઝ ચેનલને SSI કેતન પટેલે વધુ વિગત આપી હતી. હાલ વરસાદનું પ્રમાણ ઘટતા શહેરમાં રોગચાળો જો વકરી નહીં એવી રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાનમાં ઘર ટુ ઘર લોકોની જઈને એ લોકોને અવેરનેસ લાવવાની. આપણે જોઈ રહ્યા છીએ જે કુલરમાં પાણી ભરાઈ રહ્યું છે ત્યાં સતત આપણે મચ્છરના આપણે બ્લીડ લાર્વા હોય છે ત્યાં જમા હોય છે, જે લોકોને ખબર નહીં રહેતી. તે SMCના અધિકારીઓ આજે ઘરે આવીને એ લોકોને જણાવી રહી છે કે ભાઈ આવી રીતે પાણી ભરેલું હોય છે તો તમે એનો ભરાવો ના થવો, જેથી મચ્છરનું પ્રમાણ વધી જાય અને રોગ તમારા ઘરમાં જે રોગ ગંભીર રોગો થવાનું શક્યતા છે. આપણે જોઈ રહ્યા છીએ તેમ SMCના અધિકારીઓ લોકોના ઘરે જઈને એ લોકોને સમજાવી રહ્યા છે કે કેવી રીતે પાણી ગયું. આપણે એક એવા અધિકારી સાથે SI સાથે વાત કરીશું કે તમે આજે અભિયાન જે કરી રહ્યા છો એ અભિયાનમાં શું સમજાવી રહ્યા છો લોકોને, અને જે મચ્છરના લાડવા જે મળે બ્લીડિંગ સ્પોટ મળે તો તમે કેવી કાર્યવાહી કરો છો? જી, આપનું નામ જણાવો. કેતન દેસાઈ, સેન્ટ્રલ સબ ઇન્સ્પેક્ટર. આપણે જે અભિયાન હાથ ધર્યું છે શું કહેશો એ બાબતે? અત્યારે રાજ્ય સરકારનું જે અભિયાન છે 23 તારીખથી 28 તારીખ સુધીનું, એમાં આપણે હાઉસ ટુ હાઉસ દરેક ઘર કવર કરવાના છે અઠવાડિયામાં. એટલે અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ વિસ્તારોમાં આપણે કામગીરી ચાલુ કરેલી છે હાઉસ ટુ હાઉસની. એમાં કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટથી લઈને લોકોના ટેરેસ છે, ફ્રીજની અંદર ઇન્ડોરમાં આપણે વિચારીએ તો ડ્રમ છે, કેરબા, પીપ, એમાં પાણી ભરી રાખે છે લોકો, સંગ્રહ કરે છે સ્લમ લાઇક એરિયામાં. અને જે મોટી બિલ્ડિંગો છે એમાં બામ્બુઝ હોય છે, મની પ્લાન્ટ હોય છે, અત્યારે પેલું નવું કાચબાનું જે છે એ આવેલું છે, એમાં મોટે ભાગે બ્રિડિંગો મળે છે અત્યારે. ત્યારે આપણે તમે લોકોના ઘર સુધી જઈ રહ્યા છો તો તમે જે પીપળા પાણીના પીપળા ભરેલા હોય છે કે પાણીનો ભરાવો થઈ રહ્યો છે, તમે કેવી રીતે એ લોકોને સમજાવો છો આપણે જરા કહેજો. અમે એ રીતે કરીએ છીએ કે સ્લમ જે એરિયા ખરો એ સ્લમ એરિયામાં તમે આ રીતે ડ્રમ ભરી રાખો અને ઉપર કમ્પ્લીટ કાયમી ધોરણે કપડું બાંધી રાખવાનું. પાણી ભરવું હોય તો ઉપર પાઇપ મૂકી દો એટલે પાણી ગળાઈને ભરાઈ જશે, અને જ્યારે પાણી કાઢવું હોય તો આ રીતે નળ ચાલુ કરીને તમે લઈ શકો છો પાણી. પણ મચ્છર અંદર પ્રવેશી નહીં શકે, અંદર ઈંડા નહીં મૂકશે અને બીજી મચ્છરની ઉત્પત્તિ નહીં થશે. જે આવા જે આપણે જોઈ આવે છે કે આવા જે ટાયરો હોય છે બિન ઉપયોગી અને જે આવા પીપમાં પાણી ભરી રાખે છે, તો આપણે જે આ સામાન્ય જપ્ત કરેલો છે શું કહેશો આ બાબતે? એમાં લોકોની અવેરનેસ આવે એ માટે અને લોકોને સમજાવીને અમે જે ડ્રમ ટાયરને એ બધું નકામી વસ્તુ હોય જે ગમે ત્યાં છાપરા પરને એ રીતે મૂકી રાખે છે, એમનામાં અવેરનેસ આવે એ માટે અમને સમજણ પણ આપીએ છીએ અને લિફ્ટ કરીને જમા લઈ લઈએ છીએ, અને ડ્રમમાં જેમાં મોસ્કિટોના બ્રીડિંગ કે મળેલું હોય એને લિફ્ટ કરી લઈએ છીએ. જે હાલ તો જોયું તો જે આપણે જે આપણે આપણે જે ડ્રમ અને જે ટાયરોનું જે આપણે મળી આવ્યા છે તે SMC દ્વારા જમા કરવામાં આવે છે અને ખૂબ જ એ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે બીજી વખત આવું થશે તો આપણે તમને દંડ ફટકારવામાં આવશે.